ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષકિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. શાક સંભારાની પણ જરૂર ન પડે તેવી એકદમ ચટપટી, સ્વાદિષ્ટ ગુજરાતી કઢીની રેસીપી જોઈશું, જે ભાત, પુલાવ, રોટલી, ભાખરી સાથે મજા પડી જશે. તો એના માટે મધ્યમ ખાટી એવી અડધો લીટર છાસ, એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અઢી ટેબલ સ્પૂન ચણાનો લોટ, ચપટી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, બહુ ખાટી પણ નહીં અને એકદમ મોળી પણ નહીં એવી છાસ લેવી જેથી કઢીમાં ટેસ્ટ એકદમ સરસ આવે, સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે સોલ્ટ, બે ટેબલ સ્પૂન જેટલી સુગર, ગોળ પણ તમે નાખી શકો, 200 ml જેટલું પાણી. આ બધું નાખીને બ્લેન્ડરથી સરસ રીતે મિક્સ કરી લેવું. વઘારમાં તીખા સૂકા લાલ મરચાં, ફૂલ ચક્રી, લવિંગ, મરી, તજ, એક એલચી અને 4-5 લીમડાના પાન અને આ ફ્રેશ મેથી છે, વઘાર માટે લીધી છે મેં, તમે કસૂરી મેથી પણ લઈ શકો. એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન તેલ લેવું, પેનમાં ગરમ કરવું. મેં આજે આ માટીનું પેન યુઝ કર્યું છે. એમાં એક ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલા મેથીના દાણા, અડધી ચમચી જીરું અને આ બધા સૂકા ખડા મસાલા એ નાખવા વઘારમાં, તજ, લવિંગ, મરી, લીમડો, ફૂલ ચક્રી અને એલચી, સૂકા લાલ મરચાં, ફ્રેશ મેથી, આ બધું વઘારમાં નાખવું, ચપટી હિંગ, ચપટી હળદર અને ચપટી સૂકું લાલ મરચું પાવડર. અને તેમાં છાસનું મિશ્રણ એડ કરી દેવું ચણાના લોટવાળું. વઘારની અત્યારે જોરદાર સુગંધ આવી રહી છે. હવે એને 5 મિનિટ આ રીતે મધ્યમ ગેસે ઉકાળવાની છે કઢીને. પાંચ મિનિટ સરસ રીતે ઉકળી જાય અને થોડી થીક થવા લાગે ત્યારબાદ આમાં કેરીનો રસ એડ કરવો. તમે ગોઠલા ધોઈને એનું પાણી પણ એડ કરી શકો. અત્યારે આપણે કેરીના રસનો ફજેતો એટલે કે કેરીના રસની કઢી બનાવી રહ્યા છીએ. વચ્ચે વચ્ચે સરસ આ રીતે મિક્સ કરતા રહેવું. આમાં સૂકી મેથી અને લીલી મેથીનો વઘાર કરવાથી કઢીમાં ફ્લેવર એકદમ સરસ આવે છે, તો મેથીનો જરૂરથી યુઝ કરવો. હવે 5-6 મિનિટ બાદ કઢીમાં 1 કપ એટલે કે 200 ml જેટલો કેરીનો રસ એડ કરવો. રસમાં પણ સ્વીટનેસ હોય છે જેથી સુગર ઓછી નાખવી, તો પણ ખાટી મીઠી કઢી રેડી થશે રસની સ્વીટનેસના કારણે. હવે એને ફરીથી 5-7 મિનિટ કઢીને ઉકાળવાની છે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર. 10 મિનિટમાં આ કઢી રેડી થઈ જાય છે અને તમે આ કઢીને રોટલી, પરાઠા, ભાખરી, રાઈસ, ખીચડી જોડે સર્વ કરી શકો. અને આ ખડા મસાલા નાખવાથી કઢીમાં એકદમ ફ્લેવર સરસ આવે છે ઘી અને તેલનો બંનેનો મિક્સ વઘાર કરવાને કારણે. લાસ્ટમાં ચપટી શેકેલું જીરું પાવડર એડ કરવો, રોસ્ટેડ ક્યુમિન પાવડર નાખ્યો છે. ગેસ બંધ કરી દેવો. હવે કઢી રેડી થઈ ગઈ છે, થિકનેસ તમારા ટેસ્ટ પ્રમાણે રાખવી. કઢીમાંથી અત્યારે સુગંધ જોરદાર આવી રહી છે. લાસ્ટમાં કોથમીર નાખીને કઢીને સર્વ કરીશું આપણે રાઈસ સાથે.
તો તૈયાર છે આપણી ગુજરાતી મેંગો ફજેતો. આમરસની કઢી, કેરીના રસને કારણે કઢીનો કલર એકદમ સરસ પીળો આવ્યો છે ખીલીને. ઝટપટ ટેસ્ટી ચટપટી ગુજરાતી કઢી સર્વ કરવી રાઈસ સાથે. આ કઢીમાં તમે હળદર નહીં નાખો તો પણ કલર એકદમ સરસ જ આવશે. અને આ કઢીને તમે રોટલી, ભાખરી, પરાઠા, રાઈસ, પુલાવ સાથે સર્વ કરી શકો છો. ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી એકદમ ટેસ્ટી ચટપટી મેંગોની કઢી તૈયાર છે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.